चंदुकामा किशन भरवाड़ी हत्या मामले कांग्रेस प्रमुख जगदीश ठाकुर नु निवेदन सामे आव्यु छे। तो महत्वनु छे कि धंधुकाना किशन भरवाड़ी हत्याना मामले कांग्रेस प्रमुख जगदीश ठाकुरे कह्युं कि गुनेगारों ने सखत सजा थाय ते अमारुं स्टेन्ड छे। 26मी जान्युआरीए रेड एलर्ट होवा छतां हथियारो केम आव्या? जगदीश ठाकुरे सरकार पर शाब्दिक प्रहारो करता कह्युं कि आ पहेलो एपिसोड छे, हजु घणुं थवानुं बाकी छे। तो गोधरा कांड में जेल में गयेला लोकोना परिवार की चिंता नहीं करी, बनाव बाद की घटनाओं अंगे कांग्रेस पक्ष गंभीर होवानुं तेमणे जणाव्युं छे। तो महत्वनु छे कि धंधुकामा किशन भरवाड़ी हत्या थई हती, जे मामले हवे कांग्रेस प्रमुख जगदीश ठाकुरनुं निवेदन सामे आव्युं छे। तेमणे शाब्दिक प्रहारो करता कह्युं कि गुनेगारों ने सखत सजा थाय ते अमारुं स्टेन्ड छे। गोधरा कांड में जेल में गयेला लोकोना परिवार की चिंता नहीं करी, बनाव बाद की घटनाओं अंगे कांग्रेस पक्ष गंभीर छे। કે 26મી જાન્યુઆરી હતી, રેડ એલર્ટ હતું, અને આ હથિયારો તમે જે વર્તમાન પત્રોમાં બતાવો છો, આ કનેક્શનો તમે જે બતાવો છો, એ કનેક્શનો આ 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ હોવા છતાં આ હથિયારોની હેરાફેરી કેમ થાય છે? કે 26મી જાન્યુઆરી હતી, રેડ એલર્ટ હતું, અને આ હથિયારો તમે જે વર્તમાન પત્રોમાં બતાવો છો, આ કનેક્શનો તમે જે બતાવો છો, એ કનેક્શનો આ 26મી જાન્યુઆરીનો રેડ એલર્ટ હોવા છતાં આ હથિયારોની હેરાફેરી કેમ થાય છે? તો આપણી સાથે ભાજપ સહપ્રવક્તા ઋત્વિજ પટેલ જોડાયા છે। જી ઋત્વિજ, જે પ્રમુખ જે જગદીશ ઠાકોર છે તેમનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કિશન ભરવાડની હત્યાના મામલે શાબ્દિક પ્રહારો કહ્યા છે, શું કહેશો? ખૂબ કમનસીબ ઘટના છે કે કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ આ પ્રકારનું નિવેદન આપે, આવા સંવેદનશીલ અને આવા ગંભીર મુદ્દામાં, કે જેમાં ચોક્કસ ધર્મના લોકોએ એક આશાસ્પદ યુવાનની હત્યા કરી અને એના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે સીધા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોય, ત્યારે આ પ્રકારના મુદ્દા પર રાજનીતિ કરવી ખરેખર નિરાશાજનક છે। મને લાગે છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, ત્યારે આ પ્રકારની વાતને મહત્વ આપીને અને એ પણ રાજકીય રીતે એમાંથી લાભ લેવા માટેનો જે પ્રયાસ આજે જગદીશભાઈએ કર્યો છે, ખરેખર નિરાશાજનક છે। જી ઋત્વિજ, તો તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે 26મી જાન્યુઆરી રેડ એલર્ટ હતું, છતાં પણ હથિયારો કેમ આવ્યા? તો આ મામલે આપ શું કહેશો? 26મી જાન્યુઆરીના રેડ એલર્ટના પગલે સમગ્ર ગુજરાતમાં સઘન ચેકિંગ થયું અને અલગ અલગ જગ્યા પર ખૂબ સુંદર સફળતા એમાં મળી છે। એકાદ જગ્યા પર કદાચ આ લેપ્સ થયો હોય તો એને ઓવરઓલ લો એન્ડ ઓર્ડર ફેલિયર ન કહી શકાય, પરંતુ કુલ મળીને જે એના હત્યારાઓ હતા એમને તરત જ પકડીને એમના છે આતંકવાદી કનેક્શનનો પર્દાફાશ કરવાનું કામ ગુજરાત સરકારની પોલીસે કર્યું છે। એટલે ત્યારે પોલીસનું મોરલ તોડતું અને આ નિવેદન અને આવી સંવેદનશીલ ઘટનામાં રાજકારણ શોધતું આ નિવેદન, એ જગદીશભાઈ ઠાકોર કદાચ એમની પાસે મુદ્દા બચ્યા નથી, ત્યારે આવા સંવેદનશીલ મુદ્દાનો પણ રાજકીય રીતે ઉપયોગ કરી રહ્યા છે। જી ઋત્વિજ, તો આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ પહેલો એપિસોડ છે, હજુ તો ઘણું થવાનું છે, તો આ શું કહી શકાય? કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ કે જગદીશભાઈ ઠાકોર એવું કંઈ જાણે છે, શું એ કોઈ ષડયંત્રનો ભાગ છે કે એમણે આ પ્રકારનું નિવેદન આપવું જોઈએ? આગળ ઘણું થવાનું છે એ ખૂબ લોકોમાં એક ભયનો માહોલ પેદા કરતું નિવેદન છે, એટલે કમસે કમ કોંગ્રેસ જેવી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે આ પ્રકારનું નિવેદન આપવાથી બચવું જોઈએ। જી ઋત્વિજ, માહિતી બદલ આભાર।